વધુ એક અપડેટ સામે આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. નર્મદા ડેમના 10 ગેટ ખોલીને પાણી છોડવામાં આવશે. તો નર્મદાથી વધુ એક અપડેટ, સરદાર સરોવર નર્મદા ડેમ કે જેની સપાટી હાલ 135.42 મીટર સુધી પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી જે 138.68 મીટર છે, તેનાથી બસ થોડો જ ગેપ બાકી રહ્યો છે. વરસાદ સવારથી શરૂ છે, જેના કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. આવકમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમના 10 ગેટ ખોલીને પાણી છોડવામાં આવશે તેવા પ્રકારની માહિતી મળી રહી છે. નોંધ છે કે હાલ રાજ્યભરમાં ઘણા વિસ્તારોમાં ગત રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. આજ વહેલી સવારથી પણ ઘણી જગ્યાઓ પર જે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી 1,66,371 ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે સવારે 8 વાગ્યે ડેમની સપાટી જે 135.42 મીટર નોંધાઈ હતી. નોંધ્યું છે કે હાલ આ વરસાદી માહોલ ના કારણે ડેમમાં જે રીતે પાણીનો આવક વધી રહી છે, તે રીતે સાવચેતીના ભાગ રૂપે ડેમના 10 દરવાજા બપોરે ખોલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવશે. શરૂઆતમાં 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. આથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આજે સવારે 8 વાગે નર્મદા ડેમની સપાટી 135.42 મીટર નોંધાઈ છે. આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની મહત્તમ સપાટી જે છે તે 138.68 મીટર છે. ત્યારે હવે મહત્તમ સપાટી પર પહોંચવા વચ્ચેનો જે ગેપ છે તે ખૂબ જ ઘટી ગયો છે. સંપૂર્ણ ડેમ ભરાવવામાં 3.26 મીટરનું જે છે તે છેટું હવે રહ્યું છે. ત્યારે પાણીની ધરખમ જે આવક થઈ છે, જેના કારણે ડેમ છલોછલ થાય તો નવાય નહીં. બીજી તરફ ઇન્દિરાસાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલવામાં આવ્યા છે, તેમજ પાવર હાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ થતાં નર્મદા ડેમમાં આવક વધી રહી છે, જેના કારણે 10 દરવાજા ખોલવામાં આવશે. નર્મદા ડેમના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે હાલ કહી શકાય કે ઇન્દિરાસાગર ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી હાલ છોડવામાં આવ્યું છે, જેને લઈને નર્મદા ડેમમાં હાલ પાણીની આવક થતા કહી શકાય કે બપોરે 12 વાગે નર્મદા બંધના 10 દરવાજા 10 મીટર ખોલી અને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેને લઈને હાલ કહી શકાય કે નર્મદા ડેમ પર ખાસ કરીને કેચમેન્ટ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમનું સિઝનમાં પ્રથમ વખત આ જે દરવાજા છે ખોલવામાં આવશે. હાલ નર્મદા ડેમના જે ગેટ ખોલવામાં આવશે, ત્યારબાદ કહી શકાય કે સીધું પાણી નર્મદા નદીમાં ઠાલવામાં આવશે, જેને લઈને નર્મદા કાંઠાના જે ગામો છે, ભરૂચ, નર્મદા તેમજ વડોદરા જિલ્લાના જે કાંઠા વિસ્તાર છે તેને સાવધ કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ કહી શકાય કે શરૂઆત નર્મદા બંધમાંથી જે 2 લાખ ક્યુસેકની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ કલાકે એમ કરીને સાંજ સુધીમાં 8 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડવામાં આવશે, જેને લઈને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર હાલ સજ્જ બન્યું છે અને નર્મદા, ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના જે કાંઠા વિસ્તારો છે તેને સાવધ કરવામાં આવ્યા છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્મળ ન્યૂઝ, નર્મદા. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નર્મદા. સરસરમાં આગળ વાત કરીએ. ગાંધીનગર ખાતે આવતા વર્ષે વાયબ્રન્ટ